जय श्री स्वामी जी। भगवान प्रेम अने श्रद्धा थी बंधाय छे अने परम पूज्य गुरुजी ना हृदय में जीव नु कल्याण केवी रीते थाय तेवी भावना पण पड़ेली छे। जय स्वामी वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर आठमू तरंग पच्चीसमू आपणे श्रवण करीए छीए। प्रेम रु श्रद्धा दोरी में श्री हरि रहत बंधाय। दोरी तुटे जब दोई के तब अलग होए जाय। निर्बंध एवा भगवान प्रेम अने श्रद्धानी दोरी थी बंधाई छे। કેટલી અદ્ભુત વાત આવી! આકાશ અલિપ્ત છે તેમ છતાં ઘરની ચાર દિવાલ વચ્ચે આકાશ પણ લિપ્ત બને છે, બંધનમાં આવે છે। આકાશની જેવા અલિપ્ત અને નિર્બંધ એવા ભગવાન સાચા પ્રેમ અને શ્રદ્ધાથી બંધાય છે। પ્રેમ અને શ્રદ્ધાની દોરી તૂટે ત્યારે પરમેશ્વર પણ છૂટે। પ્રેમ અને શ્રદ્ધાની દોરી તૂટે ત્યારે પરમેશ્વર પણ છૂટે। અદ્ભુત વાત આવે છે, જ્યાં પ્રેમ અને શ્રદ્ધા છે ત્યાં જ ભગવાનનો નિવાસ છે। મેં કાલે વાત કરી હતી, પ્રેમ એવું તત્વ છે જેને ઓળખી શકાય છે થોડી ઘણી માત્રામાં। સાચા પ્રેમને ઓળખવો એ અતિ અઘરી વાત છે, પરંતુ શ્રદ્ધાને ઓળખવીને એ આપણી શક્તિથી બહાર છે। આવા શાસ્ત્રો આપણે શ્રવણ કર્યા હશે, આવી કથાવાર્તા આપણે રોજ સાંભળતા હશું, તો જ શ્રદ્ધાને આપણે ઓળખી શકશું। જતું કરવાની ભાવના એ શ્રદ્ધા છે, સહન કરવાની તૈયારી આ શ્રદ્ધા છે। શ્રદ્ધા તું માતા સર્વેષામ, ભગવાન શ્રીહરિએ
આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ એવું મેથેમેટિક્સ પ્રવર્તાવ્યું. તમે જુઓ, ભક્તિથી કલ્યાણ થાય, પણ કેવી ભક્તિ? ધર્મ સહિત ભક્તિ. શિક્ષાપત્રીમાં આજ્ઞા બે વાર કરી, લગભગ એક પણ આજ્ઞાનું રિપીટેશન નથી, પણ આ બાબતમાં મહારાજે રિપીટેશન કર્યું. નાનકડા ગ્રંથની અંદર મહારાજે ભાર સાથે કહ્યું, અમારા આશ્રિતોએ ધર્મ સહિત એવી જ ભગવાનની ભક્તિ કરવી. અને ફરીવાર મહારાજે કહ્યું કે અમારા આશ્રિતોએ ધર્મ વિનાની ભક્તિ ક્યારેય પણ ન કરવી. અને ત્યાર પછી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું, તસ્યૈવ સર્વથા ભક્તિ કર્તવ્યા મનુજેર્ભુવિ નિશ્રેયસ્કરમ કિંચિત તતોન્યન્યે તિદૃશ્યતા. આવી ભક્તિ છે એના જેવું કલ્યાણ કરનારું બીજું કોઈ તત્વ છે નહીં. ભક્તિ એટલે પ્રેમ, પ્રેમની કસોટી ધર્મની અંદર છે. એટલે કે ભક્તિ કેટલી મજબૂત છે એની કસોટી ધર્મથી થાય છે. પૂજ્યપાદ ગુરુજીએ ઘણા સમય પહેલા એકવાર કથામાં વાત કરી હતી કે આજ્ઞા અને ઉપાસના આ બંને સાધન કેવા છે. તો ઉપાસનાની કસોટી આજ્ઞાથી થાય છે. કેટલી આજ્ઞા પાળી શકે છે એના ઉપરથી કેટલી ઉપાસના છે નિર્ણય કરી શકાય છે. ઉપાસના એ વાણીનો વિષય નથી. જેટલી ઉપાસના દ્રઢ હોય એટલી ભગવાનની આજ્ઞા મન કર્મ વચનથી પાળી શકે. આજ્ઞા અને ઉપાસના, ધર્મ અને ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધા, આજે પ્રેમના નામે મોટો વહેમ ચાલે છે. આજે શ્રદ્ધા નામનું તત્વ ખૂટી ગયું છે. કેવી સરસ વાત, પ્રેમ અને શ્રદ્ધા છે ત્યાં ભગવાન છે. અને ભગવાન છે ત્યાં સાંભળો, હરિ હોય જે હિઠોર સુહૃદયતા હોય હરિજન મહી હૃદયન હોય કઠોર એક એક ઈચ્છત હિત કરન. જ્યાં ભગવાન છે ત્યાં સુહૃદયતા છે. સુહૃદયતા છે એટલે કે હૃદય કઠોર નથી, કોમળ છે. ત્યાં એકાબીજાના હિતની ભાવના છે. અને જ્યાં હિતની ભાવના છે, છલ કપટ નહીં લેશ, ત્યાં છળ કે કપટ નથી. મલિનતા નહીં મન કોવું, કોઈના મનમાં મલિન ભાવ નથી, મલિન ઘાટ નથી. એકાબીજાનું અહિત કરવા માટે, ભૂંડું કરવા માટે, બગાડવા માટેની ભાવના નથી. અને આવું જ્યાં વાતાવરણ છે ને, કલિકો નહીં પ્રવેશ, ત્યાં કળિયુગનો ક્યારેય પણ પ્રવેશ થતો નથી. માયાન રચત કો પરસ્પર, આવું જે સ્થાન છે ત્યાં કળિયુગનો ક્યારેય પ્રવેશ થતો નથી. ત્યાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે, ધર્મ અને નિયમ પાળવામાં સુરવીર રહે અને બધા શુભ લક્ષણોથી ભરપૂર રહે. વગર સંબંધે ભારે ગાઢ સંબંધ હોય તેમ હંમેશા નર અને નારીઓ વર્તે. જ્યારે આવી રીતે વાતાવરણ સર્જાય છે, જ્યાં ભગવાન હોય છે, ભગવાન ક્યાં હોય છે? પ્રેમ અને શ્રદ્ધા જ્યાં હોય છે ત્યાં ભગવાન પ્રગટ છે. અને જ્યાં ભગવાનનો નિવાસ છે ત્યાં ધર્મ અને નિયમ એ અણીશુદ્ધ હોય છે. ગાઢ સંબંધ વિના, એટલે કે કુળના સંબંધ વિના, લોહીના સંબંધ વિના, ગોત્રના સંબંધ વિના, અનેક પ્રકારના સંબંધો શાસ્ત્રમાં કહ્યા છે. આવો એક પણ પ્રકારનો સંબંધ ન હોય તેમ છતાં ગાઢ સંબંધ વિના પણ નર અને નારીઓ જાણે કે અત્યંત સંબંધ હોય એવી રીતે વર્તે છે. પરસ્પર સબ હેતન માઈ એક એક સે અતિમિત્રાઈ. સાચી આત્મીયતા, સાચો પ્રેમ, સાચો ધર્મ, સાચું જ્ઞાન ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પ્રગટ કર્યું. કેવી આત્મીયતા! એક માના ખોળામાં ઉછરેલા બે સગા ભાઈ પણ સંપીને કળિયુગમાં નથી રહી શકતા. અને એ સમયમાં
અલગ અલગ કુળના, અલગ અલગ ગોત્રના 50-50, 60-60, 100-100 સંતો એક સાથે એક સદગુરુના ખોળામાં રહી શકે છે, આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરિપણું છે. ભગવાન સ્વામિનારાયણ જે સંતના હૃદયમાં છે, એવા સત્પુરુષો, એવા સદગુરુઓ, એનો આ મહિમા છે. પરસ્પર હેતન માઈ એક એક સે અતિ મિત્રાઈ, સૂર્ય જેમ એક કળાવાળો સરખો રહે છે તેમ હરિભક્ત કાયમ એક સરખી રીતે ડાયા થઈને વર્તે છે. ચંદ્રમાં કળા વધ અને ઘટ થઈ શકે છે. ચંદ્રમાં પડવો આવે, પાંચમ આવે, પૂનમ આવે, અમાસ આવે, ચંદ્રની કળા વધે પણ ખરી, ઘટે પણ ખરી, સૂર્યની કળા ક્યારેય પણ વધતી નથી, ઘટતી નથી. એમ ભગવાનનો સાચો ભક્ત છે ને એ ચંદ્ર જેવો નહીં, સૂર્ય જેવો હોય, એક સરખું એનું જીવન હોય. સાનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, સુખનો સમય હોય કે દુઃખનો સમય હોય, ઈચ્છા પૂરી થાય કે ઈચ્છા પૂરી ન થાય, મનધાર્યું થાય કે મનધાર્યું ન થાય, આવા પ્રતિકૂળ સંજોગોમાં પણ એની પ્રીતિ ઓછી નથી થતી. આ સાચા પ્રેમનું લક્ષણ છે. વચનામૃતમાં મહારાજે કહ્યું, વગર વાકે સંત વધે તો પણ જેને રંચ માત્ર ખચકાટ ન થાય. અંત્યનું વચનામૃત 23મું મહારાજે એમ કહ્યું, જ્યારે સત્પુરુષ કે ભગવાન કે સંત વધે ત્યારે એમ માને મારા મોટા ભાગ્ય છે. આવા એક દિવ્ય મહિમાનું વાતાવરણ ભગવાન શ્રીહરિએ આ પૃથ્વી ઉપર પ્રગટાવ્યું. એનું કારણ છે, ત્યાં પ્રેમ સાચો છે, શ્રદ્ધા સાચી છે, એકબીજા માટે મરી મટવાની ભાવના છે. જ્યાં મારું નહીં તારું કેમ સારું થાય, આ જ ભાવના છે. આવો સાચો પ્રેમ અને સહન કરવાની સાચી તૈયારી એટલે શ્રદ્ધા છે. મારી જાતને ખસીને, મારી જાતને ભૂસીને હું સામેવાળા જીવને, સામેવાળા સંત કે ભક્તને કેમ સુખ આપું, આ જે ભાવના છે, એ ભાવનાને લીધે આ દિવ્ય વાતાવરણ છે. વચનામૃતમાં મહારાજે બે પ્રકારના દોરાની વાત કરી, એક સોનાનો દોરો અને એક મીણ પાયેલો દોરો. આજના જગતના મોટા ભાગના સંબંધો, માફ કરજો, કળિયુગનું મોટામાં મોટું લક્ષણ કયું છે કે કળિયુગની અંદર ઘર ઘરની અંદર યુદ્ધ અને મહાયુદ્ધ શરૂ થશે. આજે વાતાવરણ જોઈ શકાય છે. પતિ પત્નીના પ્રશ્નો હોય, પિતા પુત્રના પ્રશ્નો હોય, ગુરુ શિષ્યના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નોની પાછળ કેવળ ને કેવળ સંબંધનું બંધન એટલું બધું નબળું થયું છે. આ સંબંધની કેટલી પવિત્રતા છે, આ પ્રાપ્તિ કેટલી મહાન મહિમાવંત છે, આનો વિચાર જ કોઈને નથી. એ વિચાર કોને આવે? વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી, એક મીણ પાયેલો દોરો છે. મીણ પાયેલો દોરો કેવો હોય? શિયાળામાં કડક થઈ જાય, સોયની અણી કરતા સારું કામ કરે. અમે સંતો આ કંઠી પરોવવા માટે આજે પણ આવા મીણિયા દોરાનો ઉપયોગ કરીએ. કંઠીના મણકામાં એવા ઝીણા કાણા હોય જેમાં સોય પરોવી હોય તો અઘરી પડે, પણ આ મીણિયો દોરો છે ને સડસડાટ ચાલ્યો જાય. પણ એને ફ્રીજમાં મૂકવો પડે, કડક થઈ જાય, સોયની અણી કરતાં પણ ધારદાર એની અણી દેખાય. કેટલી વાર? ગરમી નથી લાગી એટલી વાર. આજે પ્રેમ દેખાશે, ભાવ દેખાશે, મહિમા દેખાશે, આનંદ દેખાશે, પણ ક્યાં સુધી? એને ઠોકર નથી લાગી ત્યાં સુધી, એની ઈચ્છા પૂરી થાય છે ત્યાં સુધી. જો થોડી ઈચ્છા પૂરી ન થઈ તો સમજો કે ધાણે કે ખલાસ થઈ ગયો. 99 ઈચ્છા પૂરી કર્યા પછી પણ એક ઈચ્છા પૂરી નથી થતી ત્યારે સંબંધોની બધી ઇમારતો તૂટી જાય છે. આ સંબંધ નથી, કેવળ વાસના છે. આ પ્રેમ નથી, કેવળ વહેમ છે. એટલા માટે મહારાજના સમયમાં સંતો ભક્તોના જીવન કેવા હતા એની ચર્ચા ચાલે છે. શિયાળો હોય, ઉનાળો અને ચોમાસું જેવા ત્રણ કાળમાં જેવો સમય હોય તેમ તત્પર થઈને વર્તે. સૂર્ય હોય
ગમે તેવી ઋતુ બદલે, ગમે તેવો સમય બદલે, પણ એની કળામાં કોઈ ઓછપ કે વધપ થતી નથી. એવી જ રીતે જે ભગવાનના સાચા ભક્ત છે એનું જીવન એક સરખું હોય છે. અને આ સત્સંગમાં અસુર આવી જાય તો તે કોઈના કળિયામાં આવે નહીં. શ્રીહરિના સ્વરૂપનું તાન જે જાણતા હોય તે તરત જ તે અસુરને ઓળખી જાય છે. શ્રીહરિના તાન અને ઈચ્છાને જાણવું તે સૌ કોઈથી જાણી શકાય એવું નથી. ભગવાનની કે મોટા પુરુષની ઈચ્છા રૂચિ જાણવીને એ તો અઘરી છે. એની સાથે રહેતા હોય, એની સેવા કરતા હોય, 6 મહિના સુધી રાત દિવસ એનો સમાગમ કરતા હોય, ત્યાર પછી કંઈક ખબર પડે તો પડે, બાકી ન પડે. ભગવાનની ઈચ્છા કોણ ઓળખતા? ભાઈ રામદાસ સ્વામી જેવા સંત હોય અને મુક્તાનંદ સ્વામીના જેવા બળિયા સંત હોય અને ભાઈ આત્માનંદ સ્વામી જેવા હોય એવા એ ભગવાન શ્રીહરિના તાનને જાણી શકે છે. હવે મુક્તાનંદ સ્વામીની સમજણ કેવી, પર્વતભાઈની સમજણ કેવી, આ સત્સંગમાં મહારાજને રાજી કરવા માટે કેવી સમજણ આપણે કેળવવી, એના માટેની અહીંયા કથા આવે છે. આપણે ધ્યાનથી સાંભળીએ. ઘણી વાર આપણે કથામાં વાત શ્રવણ કરી છે. આ સત્સંગ પ્રગટનો છે. પ્રગટ મહારાજ, પ્રગટ સંત અને પ્રગટ ભક્ત, એમાં જ્યારે ભાવ જાગે છે ત્યારે સમજો વચનામૃત ગઢપુર મધ્યનું 21મું કલ્યાણને અર્થે જે કંઈ કરવાનું છે તે બધું તેણે કરી લીધું. વચનામૃતમાં મહારાજ કહે અક્ષરધામમાં જે મૂર્તિ છે તે જ આ છે. તે તેજને મધ્ય જે મૂર્તિ છે, મધ્યનું 13મું, તે જ આ એટલે કંઈ પ્રત્યક્ષ જે આપણી સામે છે, પિયુડા મહારાજ છે અત્યારે, જેના આપણે નિત્ય દર્શન કરીએ છીએ, જેની સેવા કરીએ છીએ. આ મહારાજના દર્શન ભાવથી આપણે કરીએ છીએ. કેટલી આ પ્રગટ મૂર્તિ છે. એમાં પ્રગટપણું જો એકવાર હૃદયથી આવી જાય ને, થોડી વાર માટે આવે છે પણ અખંડ જેવું પ્રગટપણું જળવાઈ જાય ને, કામ થઈ જાય. એક આ સત્સંગ પ્રગટનો છે. ત્યાર પછી આ સત્સંગ રોકવા ટોકવાનો છે. કોઈક ટોકનારા ન હોય. ગુણાત્યાનંદ સ્વામી કહે આ તો લોઠાઈએ કરીને ભગવાનનું ભજન કરાવીએ છીએ. અરે સ્વામી વાતોમાં બોલ્યા, મુમુક્ષુને તો કોઈ હાંકલા પડકારા કરનાર જોઈએ. સ્વામીએ ત્યાં સુધી કહ્યું, સોભરી જેવા મોટા હતા, 60,000 વર્ષ તપ કર્યું હતું, પણ તેમ છતાં એક માછલા અને માછલીનું મૈથુન જોયું, મોહિત થઈ ગયા. 60,000 વર્ષની સાધના પાણીમાં જતી રહી. કારણ એટલું જ, એને કોઈ સદગુરુ કહેનાર ન મળ્યા, રોકનાર ન મળ્યા, ટોકનાર ન મળ્યા. બાકી કોઈક જો રોકનાર ટોકનાર હોતને તો પાછા વળવાની શક્યતા હતી. આ સત્સંગ પ્રગટનો છે. એના કરતાં આગળ સાગરના આધારે, સાગરમાં ઘણી વાર આપણે વાત સાંભળી, આ સત્સંગ રોકવા અને ટોકવાનો છે. મોટા મોટા સંતો એકાબીજાને હાથ જોડીને કહેતા કે મારી ભૂલ હોય તો કહેજો. અને એના કરતાં આગળ આ બધાનું કારણ, આ બધાનો પાયો ક્યાં છે? આ સત્સંગ સમજણનો છે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હતા ને, ત્યારે મુક્તાનંદ સ્વામીની સમજણ કેવી હતી? ઘનશ્યામ દાદા, શ્રીજી મહારાજ એમ કહેતા કે અમારા મનમાં એમ થાય અમે બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મેલીએ. શા માટે? મહારાજ એમ કહે અમે બીજા કોઈને વઢીએ, બીજા કોઈને ખીજીએ, ત્યારે અમે સામે ચાલીને હેત દેખાડીએ, થાળ આપીએ, ત્યારે અમને આનંદ થાય. અને મુક્તાનંદ સ્વામીને અમે રોજ થાળ આપીએ, રોજ રાજીપો દેખાડીએ, પણ ક્યારેક વઢ્યા હોઈએ ત્યારે અમને જરાય ચિંતા ન થાય. સ્વામીને અમે ત્યારે થાળ ન આપીએ તો પણ અમારા મનમાં ખચકાટ ન થાય કે આ સાધુને શું થશે. અમે મુક્તાનંદ સ્વામીની માટે નિર્ભય છીએ. બીજાને રોક્યા ટોક્યા પછી પાછા વાળવા પડે, પાછા મનાવવા પડે, પાછા સમજાવવા પડે, ફોસલાવવા પડે, જ્યારે મુક્તાનંદ સ્વામી માટે અમે નિર્ભય છીએ. અમારા મનમાં એમ થાય બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ. પૂજ્યપાદ ગુરુજીએ એકવાર સરસ વાત કરી હતી કે આપણે સત્સંગમાં કાચના વાસણ જેવા છીએ.
માટીના વાસણ જેવા છીએ કે પછી સ્ટીલના વાસણ જેવા છીએ? કાચનું વાસણ હોય ને, લાગે સારું, શોભે સારું, શોકેસમાં મૂક્યું હોય ને ગમે બધાને. આજે મોટાભાગના પાર્ટીઓમાં, ક્લબોમાં તમને ખબર છે કાચના વાસણ, અન્નકોટમાં પણ હવે કાચના વાસણ વપરાવા લાગ્યા. દેખાય સારું, લાગે સારું, પણ જો પડે તો ટુકડા ટુકડા થઈ જાય. એમ ઘણા ખૂબ સારા દેખાતા હોય, ભાવ પ્રેમ સારો દેખાતો હોય, સેવા સમર્પણ સારું દેખાતું હોય, પણ ક્યારેક ઠોકર વાગી ગઈ ને, ક્યારેક ઈચ્છા પૂરી ન થઈ ને, ક્યારેક સંતો એનો ઉચિત સત્કાર ન કરી શક્યા ને, ક્યારેક સભામાં એને સારો આવકાર ન મળ્યો ને, માન મોટપ ન મળીને, હારતોરા ન થયા ને, અરે સંસારની ક્યાં વાત, સાધુ હોય, કેળી સખી જેવા, પૂર્ણાનંદ સ્વામી જેવા મહારાજ ક્યારેક એમનું ધાર્યું ન કરી શક્યા, એમને રાજી ન કરી શક્યા. આપણે જાણીએ છીએ કાચના વાસણ હતા, એકાદ વાર ઠોકર વાગી પડ્યા અને ટુકડા થયા, એવા ટુકડા થયા, એવા ટુકડા થયા જાણીએ છીએ. સ્ટીલનું વાસણ હોય, એક વાર પડે, પાંચ વાર પડે, ઘોબા પડશે, ફૂટશે નહીં, ટુકડા નહીં થાય, પાછું એને રિપેર કરી શકાશે, વાપરી શકાશે. આ સત્સંગમાં આપણે કેવા થઈને જીવવું છે? મીણિયા દોરા થઈને કે સોનાના દોરા જેવા થઈને જીવવું છે? આ સત્સંગમાં કેવા થઈને જીવવું છે? ચંદ્રની કળાની જેમ વધઘટ થતા કે સૂર્યની જેમ એક સરખું જીવન? આ સત્સંગમાં કેવી રીતે જીવવું છે આપણે? કાચના વાસણની જેમ કે પછી સ્ટીલનું કે સોનાનું વાસણ હોય, શુદ્ધ પાત્ર હોય એના જેમ? ભગવાન અને મોટા સત્પુરુષને આપણી ચિંતા, આપણા માટે ભય, કે આને રોકશું, ટોકશું, વઢશું, શું થશે ત્યારે સમજવું, એ આપણા જીવ માટે મોટો ખતરો છે. આ બધાનો પાયો સત્સંગ પ્રગટનો છે એ જાણવું હોય, અથવા સત્સંગ રોકવા ટોકવાનો છે એ જાણવું હોય, તેના પાયામાં છે સમજણ. કેવી સમજણ? મુક્તાનંદ સ્વામી જેવી સમજણ. કેવી? પર્વતભાઈ જેવી. મુક્તાનંદ સ્વામીને પર્વતભાઈની સમજણ અદ્ભુત છે, એની વાત અત્યારે મહારાજ કરે છે. શ્રીજી મહારાજનું કેવું તાન, એ તો મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય, કે ભાઈ રામદાસ સ્વામી જેવા હોય, કે આત્માનંદ સ્વામી જેવા હોય, એ જ ઓળખી શકતા, બીજા ન ઓળખી શકતા. શ્રીહરિના તાનમાં જ દિવસ વિતાવતા. ભગવાનના તાનથી કોઈ અધિક તાન દેખાડે તો સિંહ, જે સિંહ થવા આવેલા માણસની કમાણીને, યાને કે આશયને સંતો તરત ઓળખી લે છે. કોઈક વધારે સારું તાન દેખાડે, ભગવાન કરતા વિશેષ થવા જાય તો આ સંતો ઓળખી જતા. મુક્તાનંદ સ્વામીના બધા જ કાવ્ય કીર્તનોમાં ભગવાનમાં મન રાખવાનું અને તેમાં જ તાન રાખવાનું તાન રહેતું. આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામી એટલે પરમહંસની માળાના મેર સમાન હતા. એટલા માટે તો શ્રીજી મહારાજે સ્વામીને સત્સંગની માં એવું બિરુદ આપ્યું છે. આપણે રોજ આવા મોટા પુરુષોને યાદ કરીએ. પૂજ્યપાદ ગુરુજીનો તો સંકલ્પ છે, મુક્તાનંદ સ્વામી જેવું મહાન પાત્ર આ સત્સંગમાં કોઈક કારણથી દબાઈ ગયું છે, છુપાઈ ગયું છે. આપણા લોયાધામ પરિવારના તમામ ભક્તોના ઘરે હરિકૃષ્ણ મહારાજ હોવા જોઈએ, પીવડા ઘનશ્યામ મહારાજ હોવા જોઈએ, પૂજ્યપાદ ગુરુજીના મુક્તાનંદ સ્વામીના સેવેલા ઠાકોરજી મહારાજ હોવા જોઈએ, અને સાથે સાથે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મુક્તો હોવા જોઈએ, ગુરુજીના દર્શન થવા જોઈએ. આ આપણા ઘરની શોભા છે. વચનામૃતમાં મહારાજે કેટલી મોટી વાત કરી. આ વચનામૃતના સર્વોપરિ શબ્દો આપણે વાગોળવા જોઈએ, વિચારવા જોઈએ, કેટલી મોટી વાત. કામ ક્રોધાદિકના તરંગ ઉઠે ત્યારે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ મંત્રનું ભજન કરવું અને મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય એને સંભાળવા, મહારાજે પ્રમાણ આપ્યું. વચનામૃત જેવા ગ્રંથમાં આ વાત નોંધાઈ ગઈ. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંતને સંભાળીને કામ ક્રોધાદિકના તરંગ શાંત થઈ જાય, આવા એ સત્પુરુષ, આવા એ મોટા મહાપુરુષ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એને અખંડ આપણે સંભાળીએ. મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષની કૃપા દ્રષ્ટિ પડે ને, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષની કૃપા દ્રષ્ટિ પડે ને, ત્યાર પછી તમે કે હું મહારાજની દ્રષ્ટિમાં આવીએ
એ સિવાય આપણી પાસે બીજું સાધન નથી. બલમનો મે બુદ્ધેર નચ સુદ્રઢ વૈરાગ્ય વિલસન નિજાત્મ જ્ઞાનસ્ય પ્રચુર નિયમાનામપિ હરે. ક્યાં બળ, ક્યાં બુદ્ધિ, ક્યાં ત્યાગ, ક્યાં વૈરાગ, કયું સાધન આપણી પાસે છે? સાધન હોય ને તો કેવળ ને કેવળ એ મન બડા ચંચલ હે, કેસે ઇસે સમજાવું, જીતના ઇસે સમજાવું, જીતના ઇસે સમજાવું, ઉતના હી મચલ જાયે, શ્રીજી તેરે ચરણો કી, શ્રીજી તેરે ચરણો કી. આપણું મન, આપણી બુદ્ધિ, આપણો અહંકાર, આપણું અભિમાન કરોડો જન્મથી આપણું કલ્યાણ બગાડી રહ્યા છે. શું આ જન્મે આપણે જાગવું નથી? જો આપણે આપણું કલ્યાણ સુધારવું હશે ને તો વચનામૃત પ્રમાણે, ભગવાન શ્રીના મત પ્રમાણે, એકાદ મોટા પુરુષ હોઈને એની પાસે આપણી બુદ્ધિનું બળ, આપણા બધા બળ છોડી એ મહાપુરુષને સમર્પિત થઈએ, એ જેમ કહે ઊઠ કહે તો ઊઠવું, બેસ કહે તો વળી બેસવું, આવી રીતે જ્યારે એ મોટા પુરુષની સેવા કરે ને ત્યારે ભગવાન સુધી પહોંચે છે. મુક્તાનંદ સ્વામી કેવા મોટા સંત! સ્વામીના કીર્તનોમાં, કાવ્યોમાં એક મહારાજને રાજી કરવાનું જ તાન હતું. મહારાજના તાનને ઓળખી શકે એવા આ સંત છે. ભગવાન ન હોવા છતાં કોઈ ભગવાનનો દેખાવ કરીને આવે, અનંત ચમત્કાર દેખાડે, તો પણ મુક્તાનંદ સ્વામી તો તેને બાજીગરના જેવો જ સમજે ને તેને વિમુખ તરીકે જ માને. મુક્તાનંદ સ્વામીની સમજણ કેટલી ઊંચી, કેટલી ઊંચી! કોઈ ભગવાન જેવું કપટ કરી સામે આવે ને તો પણ સ્વામી ઓળખી જતા. માનો કોઈ કપટ કરીને આવે, ભગવાન શ્રીના જેવું બોલે, તેમની દેશી કાઢે, અનુકરણ કરે, નકલ કરે, તો પણ શ્રીહરિના જેવો કોઈ નાના શ્રીહરિના કોઈક નાના સરખા એવા સંત હોય તે પણ તેમાં લેશ માત્ર લલચાય નહીં, આવા ભગવાન શ્રીહરિના સંતોને ભક્તો હતા. હરિભક્તોમાં એક પર્વતભાઈ એવા હોશિયાર હતા. તેમને શ્રીહરિના સિવાય ભગવાનના અનેક અવતાર દેખવામાં આવ્યા. ભક્તચિંતામણી ગ્રંથમાં પ્રચાર વિભાગમાં વાત આપણે જાણીએ છીએ. પર્વતભાઈના મનમાં એકવાર વિચાર આવે કે ભગવાનના અવતારો થયા, જેમાં નરસિંહ અવતાર, અડધું માણસનું સ્વરૂપ, અડધું સિંહનું સ્વરૂપ, મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, આ બધા કેવા હશે? ભગવાનના ભક્ત છે, ખેતરમાં હળ ચલાવે છે, હળ હાંકતા હાંકતા એની વૃત્તિ ભગવાનમાં છે, ભગવાનના વિચારો કરે છે, અને આવી રીતે અવતારના વિચારો આવે એટલી વારમાં તો જોત જોતામાં આકાશમાં પ્રકાશનો પુંજ પથરાયો, તેજના વલયો ચારે બાજુ દેખાવા લાગ્યા, તેજના મધ્યમાં મહારાજની મૂર્તિ દેખાણી, મૂર્તિમાંથી છટાછૂટે એમ કિરણો નીકળવા લાગ્યા, તેજના કિરણોની મધ્યમાં એક એક અવતારો પ્રગટ થયા. પર્વતભાઈ તો જોઈ રહ્યા, અહો અહો અહો, મહારાજનું શું આશ્ચર્ય છે, શું મારા મહારાજની લીલા છે. સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ, સબ કારણ અવતાર શ્રી કૃષ્ણ કો કહત સબ, તિન સે દેખે પાર ધર્મ કુંવર ઘન શ્યામ કો, ધર્મ કુંવર ઘન શ્યામ કો. જગતના જીવો ઈશ્વરના ઈશ્વર, કારણના કારણ કૃષ્ણને કહે છે, પણ પર્વતભાઈ તો નિહાળ્યું કે કૃષ્ણ કરતાં પણ અનંત કૃષ્ણના પણ જે કારણ છે એવા અવતારી પુરુષોત્તમ નારાયણ આ ભગવાન સ્વામિનારાયણ છે. આવું અનુભવ્યું, આવું પ્રગટ જોયું, અવતારો પ્રગટ થયા અને જોત જોતામાં એક એક અવતારો પાછા મહારાજની મૂર્તિમાં લીન થયા
આવી રીતે પર્વતભાઈએ નિહાળ્યો છે. પર્વતભાઈની સમજણ કેવી હતી એની વાત આવે છે. હરિ કહે મેં હું તે તો હું ન ડગે મન લે સકબુ, હરિ કહે મેં હું તે તો હું ન ડગે મન લે સકબુ. કદાચ તેમને ખુદ શ્રીહરિ એમ કહે કે તે અવતારો છે તે હું છું, તો પણ તેઓ ક્યારેય લેસ માત્ર ડગ્યા નથી, આવી એમની સમજણ છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, એવી રીતે ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય એને ભવ બ્રહ્માદિક દેવતાઓ ડગાવવાની ઈચ્છે ન ડગે. અરે કદાચ એનું મન સંશય કરે તો પણ એ મન બુદ્ધિના ચલાવ્યા પણ ચલાયમાં ન થાય. અરે મહારાજ એમ કહે, અમે પોતે એમ કહીએ એમાંથી નિશ્ચયમાંથી પાડવાની ઈચ્છીએ તો પણ એ નિશ્ચયમાંથી ક્યારેય ન પડે. પૂજ્યપાદ ગુરુજીએ વિજાપુરના વજીબાની વાત આપણને સંભળાવી છે. ભગવાન શ્રીહરિ સ્વયં પરીક્ષા લેવા જાય, ભગવાન શ્રીહરિ સ્વયં એમની પરીક્ષા લેવા જાય. કેવા પરચાઓ બતાડ્યા, પટારામાં ઊંડે ઊંડે નવી એક રજાઈ મૂકી હતી મહારાજને માટે, અંતર્યામી રૂપે રજાઈ ત્યાં પડી છે કહી દીધું. રસોડાની અંદર શું શું રસોઈમાં પડ્યું છે એ કહી દીધું. અરે અડધી રાત્રે વજીબા તિરાડમાંથી જોવે કે બાવાજી શું કરે છે. મહારાજ પગ લાંબો કરે, પીપળાના ઝાડને અડે એ પગ, અને પીપળાના ઝાડને આખે આખું ધક્કો મારી ખસેડે ને કૂવાના કાંઠે મૂકી દે, આટલી હદ સુધી ઐશ્વર્ય બતાવ્યું. તો પણ એ વિજાપુરના વજીબા કેવા નિષ્ઠાવાન ભક્ત હશે, કેવી એની પર્વત જેવી અડગ નિષ્ઠા હશે આપણે કલ્પના કરી શકીએ. એનું મન એક પુરુષોત્તમ નારાયણ સિવાય ચલાયમાં ન થયું. દરવાજો બંધ કરી દીધો, આખા બ્રહ્માંડને આંબળાની જેમ હથેળીમાં બતાડે તેમ છતાં સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નહીં, કેવી ગાંઠ મારી હશે, કેવો નિશ્ચય કર્યો હશે. આનું નામ નિશ્ચય, આનું નામ ઉપાસના. આવો નિશ્ચય થાય ને ત્યારે એને દેહ છોડીને ભગવાનના ધામ સુધી જવું એમ નથી, છતે દેહે એ મહારાજની મૂર્તિનો અનુભવ કરતા હોય. મહારાજ એમ કહે છે કે અમે ડગાવવાની ઈચ્છીએ તો પણ ડગે નહીં. પર્વતભાઈની સમજણ આવી હતી. પર્વતભાઈ ખેતરમાં જઈને ખેતી કરતા ત્યારે અવતારો પાછળ પાછળ ફરતા, સ્થિતિ જુઓ ભગતની, આવું 5 વર્ષ સુધી એમનેમ રહ્યું હતું. ત્યારે તમે અવતારોને માનતા કેમ નથી એમ કહીને શ્રીહરિ તેમને 5 વર્ષ સુધી વઢતા હતા. જ્યારે શ્રીહરિ વઢે ત્યારે પર્વતભાઈ હસે, પણ ક્યારેય તેઓ શ્રીહરિનો અવગુણ ન લેતા. બોહત બઢત તબ બોલત તે હા, સબ કારણ તુમ મિલે હો એ હા. પર્વતભાઈની પાછળ 5 વર્ષ સુધી અવતારો ફરતા. આ વાત મહારાજને ખબર પડી, મહારાજે ઠપકો આપ્યો, ખીજાયા, વઢ્યા, અરે પર્વતભાઈ કેમ અવતારોને માનતા નથી, કેમ દાદ આપતા નથી. પર્વતભાઈ હાથ જોડીને ઊભા રહે, હસી નાખે, હસી લે, હસી કાઢે. ક્યારેક શું થાય, મહારાજ લિમિટની બહાર નીકળી જાય. બહોત બઢત તબ બોલત એ હા, સબ કારણ તુમ મિલે હો એ હા. કારણ મે કારણ રહે અનંતા, તુમ્હારો પાર હે કોઉન લહંતા. જ્યારે મહારાજ અત્યંત વઢતા ત્યારે પર્વતભાઈ કહેતા, જવાબ આપતા, અરે મહારાજ સર્વ અવતારનું કારણ આપ છો અને આપ મને મળી ગયા છો, અનંત કારણના તમે કારણ છો, આપનો પાર કોઈ લઈ શકે તેમ નથી. તો પછી પ્રભુ હવે આપ મળ્યા છો, પછી બીજા અવતારોને માનવાની વાત જ ક્યાં. ચિંતામણી મળે પછી એ સોનામોહર ભેગી ન કરે એમ પ્રભુ, ચિંતામણી જેવા આપ મળ્યા પછી આ બધા અવતારો ભલે ગમે એટલા પાછળ રખડે, એને માનવાની જરૂર જ ક્યાં છે. પર્વતભાઈની સમજણ કેટલી ઊંચી હશે. અમે તો જીવ છીએ, સામાન્ય બુદ્ધિવાળા છીએ, આપના સામર્થ્યનો કોઈ પાર નથી.
જ્યારે આપ ગોકુળમાં હતા ત્યારે આપની લીલાને દેખીને ખુદ બ્રહ્મા પણ મૂંઝાઈ ગયા હતા. શાસ્ત્રની આ બધી વાતો એકવાર ગઢપુરમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે. શ્રીમદ ભાગવતની કથા વંચાતી હતી. એમાં ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમની કથા આવી. મહારાજે એટલું વિસ્તારથી વર્ણન કર્યું, જીવબા લાડુબા અહો અહો કરવા લાગ્યા. ગોપીઓને ધન્ય છે કે ગોપાંગનાઓએ ભગવાન શ્રી કૃષ્ણને આવા વશ કર્યા, આવી રીતે રાજી કર્યા. આવી રીતે કથા પૂરી થઈ, લાડુબા સુવા ગયા. થોડી રાત થઈ ત્યાં અચાનક લાડુબાના પગ ચરણારવિંદ દબાવવા માટે કોઈ દિવ્ય સ્ત્રીઓ આવી. લાડુબા ઝબકીને જાગ્યા, કોણ છે? પૂછ્યું, અરે આપ કોણ? બા, આપના ચરણોની સેવા આપો, અમે ગોપાંગનાઓ છીએ, વ્રજની ગોપિકાઓ છીએ. આજે જ કથા સાંભળી હતી ભાગવતજીની, અને શ્રીહરિએ દસમસ્કંદની એક કથામાં ગોપીઓના પ્રેમનો વિસ્તારથી પ્રસંગ કહ્યો હતો, જેના કારણે લાડુબાને સ્મૃતિ તાજી હતી. લાડુબાએ હાથ જોડ્યા, અરે અરે, પણ આપ મારા ચરણોની સેવા, આ અવળું કેમ? ત્યારે ગોપિકાઓએ હાથ જોડ્યા અને એમ કહ્યું, બા, અમને તો અવતાર શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ છે, પણ અવતારો જે પ્રભુના ઐશ્વર્યને મેળવી ઐશ્વર્યવાન બને છે, એવા અનંત અવતારના કારણ એવા અવતારી પુરુષોત્તમ નારાયણ આપને મળ્યા છે. આપના હાથના રોટલા એ નિત્ય જમે છે, આપને એના નિત્ય દર્શન થાય છે. અમે તો એમ માનીએ છીએ કે અમને પુરુષોત્તમ નારાયણનો સંબંધ નથી થયો, એના દર્શન નથી થયા, પણ તમારા દર્શન થાય ને તો પણ અમે કૃતકૃત્ય બનીએ છીએ. ત્યારે લાડુબાને પોતાની ભૂલ સમજાણી. અમારા મનમાં વિચાર થયો હતો કે ગોપિકાઓના મોટા ભાગ્ય, પણ અમે સમજી ન શક્યા. મહારાજની વાતનો મર્મ એવો હતો કે ગોપાંગનાઓને કૃષ્ણ મળ્યા તો પણ એ કૃતકૃત્ય બની, તો તમને તો અનંત અવતારના અવતારી મળ્યા છે, મહારાજ કહેવા આ માગતા હતા. આપણે શાસ્ત્ર શ્રવણ કરીએ છીએ એ શાસ્ત્રનો સાર કયો છે? શાસ્ત્રમાં બધી જ વાતો આવવાની. મેડિકલ સ્ટોર હોય એમાં બધી જ દવા હોય અને બધી કામની દવા છે, પણ કયા રોગ માટે કઈ દવા છે ને એ તો કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન આપે ને તો જ ખબર પડે. એમ શાસ્ત્ર મેડિકલ સ્ટોર જેવા છે, એમાં બધી જ વાતો છે, બધી વાત સાચી છે, બધી વાત કામની છે, પણ કઈ વાતથી જીવનું કયું કામ થાય છે, આત્યંતિક કલ્યાણ માટેની કઈ વાત છે, એ કોઈક મોટા પુરુષ હોય એનાથી જ્યારે જાણીએ ને સાંભળીએ ને ત્યારે જ ખબર પડે. પર્વતભાઈ મહારાજને કહે છે, પ્રભુ તમારી લીલા અપાર હોય છે. ગોકુળમાં તમે હતા, બ્રહ્માજી પણ ભૂલા પડી ગયા હતા. બુદ્ધિના દેવ બ્રહ્મા ભૂલા પડે તો પ્રભુ અમે શું જવાબ આપી શકીએ? એક વૃક્ષના થડમાંથી નાની મોટી ડાળીઓ, પાંદડા, ફળ વગેરે અનંત થાય છે. વૃક્ષનો વિસ્તાર ઘણો હોવાથી તે બધા એક બાથમાં ન આવી શકે, અને થડને એક જ બાથ ભરવામાં આવે તો તેમાંથી કોઈ બાકી ન રહે. અમારે તો તમે એક જ થડ મનાયા છો, તો આપમાં જ અમારે બધા આવી જાય છે. મેં મારા મનમાં વજ્ર સાર દ્રઢ નિશ્ચય કરી લીધો છે, કોઈ કરોડ ભુજાવાળા ભગવાન આવે તો પણ અમે આપનું સામર્થ્ય દેખેલું છે, તેથી તમારાથી વિશેષ કોને ગણીએ? કેવો નિશ્ચય પર્વતભાઈનો! મહારાજે ઠપકો આપ્યો, અત્યંત ઠપકો આપ્યો, ત્યારે પર્વતભાઈ જે જવાબ આપે છે એ વાત સ્વામી લખે છે. આવી રીતે પર્વતભાઈ કહેતા, હું મનમાં જેવો ઘાટ સંકલ્પ કરું છું કે તરત જ આપ મને તેવા દર્શન આપો છો. હું તો આપના સિવાય બીજી કોઈ વાત બોલતો જ નથી, પણ ઘણા હરિભક્ત થયા છે છતાં તેને ભોળ પણ રહે છે. ઘણા હરિભક્ત હોય છે છતાંય સમજી નથી શકતા, તેથી મૂળ કારણ એવા આપને છોડીને કાર્યની પાછળ દોડે છે. કેમ જે જીવની તો આ રીતની સમજણ છે, એટલે કે અવળી સમજણ છે. કારણને નથી સમજી શકતો, કાર્યને સમજી શકે છે. આ જીવની અવળી સમજણ છે. પ્રભુ આપ તમામ કાર્યના કારણ છો, ઈશ્વરોના ઈશ્વર છો, દેવોના દેવ છો, અવતારોના અવતારી છો. આપને જ્યારે જીવ ઓળખે છે ને ત્યારે એને બીજી કોઈ વાત કરવાની બાકી રહેતી નથી, અને આપની જ્યારે પૂર્ણ કૃપા થાય છે ત્યારે જ આપના સ્વરૂપમાં એક સરખી મતિ અને સમજણ રહે છે. આ પણ સમજવા જેવું છે, ભગવાનની કૃપા વિના ભગવાન ક્યારેય ઓળખાતા નથી.
ભગવાનની કૃપા થાય, ત્યારે ભગવાન જેના હૃદયમાં છે એવા સંત મળે, એવા સંત મળે ત્યારે ભગવાન ઓળખાય છે. આપનું સામર્થ્ય અપાર છે, દેખવા પ્રયત્ન કરીએ છીએ છતાં તેનો પાર આવે તેમ નથી. આપના એક રોમકૂપમાં અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે. અનંત બ્રહ્માંડ છે તેમાં બ્રહ્માઓ પણ અનંત છે. તેઓ એક એકથી અપાર સમર્થ છે. તેઓ બધા તમારાથી જ સામર્થ્ય પામ્યા છે. તેનું પણ સામર્થ્ય દેખે પાર આવે એમ નથી. તે બ્રહ્માદિકને આપેલું સામર્થ્ય તે બધું જ તમારું છે, પરંતુ હાલ તે તમારામાં દેખાતું નથી, પણ તે આપનું જ છે તે વાત મુખે કહી શકાતી નથી. કેમ જે અપાર હોય તેને વાતે કરીને કહેવું તે બની શકે નહીં. ચિંતામણીમાં બહારથી એક પણ પદાર્થ દેખાતો નથી, છતાં બધા જ પદાર્થ તેમાં રહ્યા છે. તે સમય આવે ત્યારે બધા દેખાય છે. વાહ, કેટલી સરસ વાત કરી. કારિયાણી ગામમાં હરિભક્તો કેરીનો મોટો કરંડિયો મહારાજ પાસે મૂકી ગયા. ટોપલો મૂક્યો છે, સરસ મજાની કેરી છે, કથા વાર્તા ચાલે છે. એમાં નાનો દીકરો જોઈતો ખાચર રમતો રમતો આવે, કેરી માટે જીદ કરે. મહારાજે રમૂજ કરી, દીકરાને કહ્યું, બેટા તારા ગળામાં સોનાની ઉતરી છે, અમને આપ તો કેરી આપીએ. દીકરાએ સોનાની ઉતરી આપી દીધી. મહારાજ એક નહીં બે કેરી આપી. છોકરો એટલો રાજી રેડ થઈ ગયો, રાજી રાજી થઈ ગયો. આખી સભા હસવા લાગી. મહારાજે પૂછ્યું, કેમ હસો છો? અરે મહારાજ, હસવું જ આવે ને. શ્રીજી મહારાજે સોનાની ઉતરી ઊંચી કરીને કહ્યું, આ નાના બાળકને ખબર નથી, આ એક ઉતરીમાં કેરી એક નહીં કેટલી કેરી આવે, કેટલી કેરી સમાઈ છે આને ખબર નથી. જીવ પ્રાણી માત્ર એવા અજ્ઞાની છે. ગઈકાલની કથામાં પૂજ્યપાદ ગુરુજીએ સરસ વાત કરી હતી. શિક્ષાપત્રીમાં મહારાજે પંચાયતન દેવોની વાત કરી છે, એને માનવાની વાત કરી છે. હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ એના પૂજનની વાત કરી છે. શ્રાવણ મહિનામાં શિવજીને બિલીપત્ર ચડાવવાની વાત કરી છે. પણ એની પાછળ કયો વિવેક રાખવાનો છે? રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન, હેટ નન. આદર સહુને, આશ્રય એકનો જ, અનાદર કોઈનો નહીં. ભગવાન સ્વામિનારાયણ આ સર્વોપરી ઉપાસના માટે જ આ પૃથ્વીમાં આ બ્રહ્માંડમાં પધાર્યા છે. માટે પર્વતભાઈની આવી સમજણ હતી, મુક્તાનંદ સ્વામીની આવી સમજણ હતી. આ વાત વહેલાલમાં જયસંગભાઈના ઘરે મહારાજ પધાર્યા છે ત્યાં આપણે શ્રવણ કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં વહેલાલમાં શ્રીહરિની પધરામણી થઈ, મુક્તમુનિ અને પર્વતભાઈની સમજણ કહી, એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.